વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ સામાજિક વિજ્ઞાનનો પાઠ ત્રણ જેનું નામ છે ભારતમાં રાષ્ટ્રવાદ એના વિશે આપણે આગળની માહિતી મેળવીશું આગળના વિડીયોમાં આપણે જોયું હતું કે જે ગવર્નર જનરલ કર છે એ ગવર્નર જનરલ જનરલ કરજણ છે એને ભારતમાં બંગાળના ભાગલા પાડવાનો વિચાર રજૂ કર્યો અને ઈસવીસન ઓગણીસો પાંચમાં આ વાઇસરોય કરજને બંગાળના ભાગલા પાડ્યા અને બંગાળના ભાગલા જે છે એનું પાડવાનું કારણ શું તો કે ભારતની અંદર હિન્દુ મુસ્લિમ વચ્ચેની એકતા જે છે એ તોડવા માગતા હતા જેના કારણે ભારતની અંદર જે રાષ્ટ્રીય ભાવના ફેલાયેલી હતી એને તોડવા માગતા હતા તો આજે હિન્દુ મુસ્લિમ વચ્ચે જે કોમવાદ ઊભો કરી ઊભો કરીને ભારતની જે રાષ્ટ્રીય એકતા છે એને નબળી પાડવાની આ એનું જે કાવતરું હતું કરજનનું તો એના લીધે તે ઈસવીસન ઓગણીસો ને પાંચમાં બંગાળના ભાગલા પાડે છે અને આખા બંગાળમાં ભાર જે બંગાળ છે એમાં બંગભંગનું આંદોલન થાય છે જેમાં રવિન્દ્રનાથ ટાગોર જે છે એને શોક દિનને બદલે એકતા દિવસ તરીકે ઉજવવાનો વિચાર રજૂ કરે છે અને લોકોને કહે છે કે આ જે બંગભંગનું આંદોલન છે બંગાળના ભાગલા પડવાના લીધે ભારતની અંદર એક પ્રકારની એકતા જોવા મળે છે કે હિન્દુ મુસ્લિમ વચ્ચે એકતા એના લીધે બની ગઈ છે તો આપણે એને શોક દિન નહીં પરંતુ એકતા દિન તરીકે ઉજવણી કરવી જોઈએ આટલેથી ભારતના લોકો જે છે તે અટકી જતા નથી પરંતુ અંગ્રેજોનો વિરોધ કરવા માટે અને આ જે બંગાળના ભાગલા પાડ્યા હતા એને રદ કરવા માટે એ બંગભંગનું આંદોલન કરે છે જેની અંદર ઘણા જે મુદ્દાઓ છે એનો સમાવેશ કરવામાં આવે છે તો એમાં આપણે જોઈએ કે એ જે બંગભંગનું આંદોલન છે એ એક પ્રકારનું સ્વદેશી આંદોલન છે જેમાં પોતાના દેશની સ્વ એટલે પોતાના અને દેશી એટલે દેશનું તો આ પોતાના દેશની વસ્તુઓ છે એનો સ્વીકાર કરવો અને વિદેશી વસ્તુ છે તેનો બહિષ્કાર કરવો તો આ બંગભંગની લડતને ઉગ્ર અને વ્યાપક બનાવવાનું નક્કી થયું બધા લોકોએ ભેગા મળીને નક્કી કર્યું કે આ બંગભંગની જે લડત છે એને આપણે આપણે છે તે ઉગ્ર બનાવવાની છે ખૂબ જ તેજ બનાવવાની છે અને એ જે લડત છે એના મુખ્ય ત્રણ લક્ષણો હતા એમાં પહેલું છે કે સ્વદેશી માલનો વેપાર કરવો વિદેશી માલનો બહિષ્કાર કરવો અને રાષ્ટ્રીય શિક્ષણ લેવું તો એમાં સૌ પ્રથમ આપણે જોઈએ કે સ્વદેશી માલનો વેપાર કરવો અને વિદેશી માલનો બહિષ્કાર કરવો તો આ ઉદ્દેશને હાંસલ કરવા બંગાળના લોકો જે છે તે વ્યાપક લડત ચલાવે છે અને આ લડતને એક ચોક્કસ દિશા મેળ આપવા માટે લડત સમિતિની રચના કરવામાં આવે છે આ જે લડત સમિતિ જે છે એમાં કયા નેતા હતા તો કે સુરેન્દ્રનાથ બેનરજી બિપિનચંદ્ર પાલ અને અરવિંદ ઘોષ આ જે કોંગ્રેસના જે આવા નેતા જે છે એ એમાં આગળ પડતા હતા અને આ જે લડત સમિતિ છે એની અંદર એ જોડાયેલા હતા વિદેશી કાપડ અને અન્ય ચીજ વસ્તુઓનો બહિષ્કાર કરી સ્વદેશી માલ વાપરવા લોકોને આગ્રહ કરવામાં આવ્યો દરેક લોકોને એ સમજાવવામાં આવતું બંગાળમાં કે આપણે વિદેશી વસ્તુઓ છે એનો ઉપયોગ કરીએ છીએ તો એના લીધે અંગ્રેજોને ફાયદો થાય છે અને સ્વદેશી માલ એમના પડ્યો રહેતા આપણને નુકસાન થાય છે તો આપણે એક તો એ આપણા ભાગલા પડાવ્યા છે અને આપણે એનો ફાયદો કરવો જોઈએ નહીં તો આ વિદેશી કાપડ અને બીજી ઘણી બધી વસ્તુઓ જે વિદેશમાંથી આવતી હોય એનો બહિષ્કાર કરવો એટલે કે એનો ત્યાગ કરવો અને સ્વદેશી માલ વાપરવા માટે લોકો જે છે એને આગ્રહ કરવામાં આવ્યો સ્વદેશી માલના ફાયદા સમજાવવામાં આવ્યા કે આપણે જે ઘરે બનાવેલી વસ્તુઓ જે હોય એ એના ઘણા બધા ફાયદા રહેલા હોય છે અને આ ઉપરાંત વર્તમાનપત્રના લખાણો સરઘસો જાહેર સભા અને લોકગીત દ્વારા સ્વદેશીનો પ્રચાર કરવામાં આવ્યો આ કોઈ પણ નેતા જે છે લડત સમિતિના એ અલગ અલગ વિસ્તારમાં જઈને લોકોને કહી શકે એમ ન હતા કેમ કે બંગાળનો વિસ્તાર જે છે તે ખૂબ જ મોટો હતો તો એના માટે વર્તમાનપત્રમાં લખાણો ત્યારબાદ સરઘસો કાઢવા જાહેર સભાઓ યોજવી અને લોકગીતો દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા સ્વદેશી માલ બનાવનારા કારખાના શરૂ થયા ભારતની અંદર આપણે જોઈએ કે ગૃહ ઉદ્યોગને પડી ભાંગ્યા હતા તો આ જે ગૃહ ઉદ્યોગો છે એને ફરી ઉત્પન્ન કરવામાં આવ્યા ઉભા કરવામાં આવ્યા અને જે સ્વદેશી માલ બની શકે એવા કારખાના બનાવવામાં આવ્યા ઇંગ્લેન્ડમાંથી આયાત થતી એટલે કે મંગાવવામાં આવતી વસ્તુઓ જેવી કે કાપડ મીઠું ખાંડ બૂટ સિગારેટ તમાકુ વગેરેની આયાતો ઘટી આપણે જે ઇંગ્લેન્ડમાંથી કઈ કઈ વસ્તુઓ મંગાવવામાં આવતી હતી એમાં કાપડ મીઠું ખાંડ બૂટ સિગારેટ અને તમાકુ આવી વસ્તુઓ છે તે મોટા પ્રમાણમાં ઇંગ્લેન્ડમાંથી મંગાવવામાં આવતી હતી તો એની આયાતો છે તે ધીમે ધીમે ઘટી ગઈ કેમ તો કે એ બધી વસ્તુઓ બનાવતા કારખાના ભારતમાં શરૂ કરવામાં આવ્યા અને લોકો જે છે તે એનો ઉપયોગ કરતા હતા ભારતમાં બનેલા કાપડ અને અન્ય ચીજ ચીજવસ્તુઓનું વેચાણ વધવા લાગ્યું આમ સ્વદેશી ચળવળ છે એ બંગાળ માત્ર નહીં પરંતુ આખા ભારતમાં ફેલાવા લાગી ધીમે ધીમે બીજા રાજ્યના લોકોને પણ સમજમાં આવ્યું કે ઇંગ્લેન્ડની જે વસ્તુઓ છે એનો ઉપયોગ કરવાથી આપણને નુકસાન થાય છે તો માત્ર બંગાળ જ નહીં પરંતુ ભારતના અન્ય વિસ્તારોમાં પણ લોકો જે છે એ વિદેશી માલનો બહિષ્કાર કરતા અને જે પોતાનો સ્વદેશી માલ છે એનો વેપાર કરતા હતા ત્યારબાદ ત્યાર પછી ત્રીજું લક્ષણ છે રાષ્ટ્રીય શિક્ષણ આપણે બે જોયા કે સ્વદેશી માલનો સ્વીકાર અને વિદેશી માલનો બહિષ્કાર ત્યાર પછી છે ત્રીજું એનું નામ છે રાષ્ટ્રીય શિક્ષણ તો રાષ્ટ્રીય શિક્ષણમાં શું હતું તો કે અંગ્રેજો જ્યારે ભારતમાં શાસન કરતા હતા ત્યારે ઘણી બધી અંગ્રેજ શાળાઓ શરૂ કરી હતી જેના અને ભારતના ઘણા બધા જે વિદ્યાર્થીઓ છે એ અંગ્રેજી શિક્ષણ મેળવવા માટે એમાં ભણતા હતા પરંતુ જ્યારે આ બંગભંગનું આંદોલન થાય છે ત્યારે આ સ્વદેશી અને બહિષ્કારની સાથે સાથે ઈસવીસન ઓગણીસો ને પાંચમાં ત્રીજું મહત્ત્વનું લક્ષણ એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ તો આ જે બંગભંગની ચળવળ હોય છે એમાં વિદ્યાર્થીઓ છે એને આગળ પડતો ભાગ લીધો હોય છે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાયેલા હોય છે એટલે અંગ્રેજો શું કરે છે તો કે પોતાની જે અંગ્રેજી સ્કૂલમાં જ્યાં બધા વિદ્યાર્થીઓ ભણતા હતા તો આવા વિદ્યાર્થીઓને સામૂહિક દંડ કરે છે અને શાળા કોલેજમાંથી કમી એટલે કે બર તરફ કરવામાં આવે છે એવા પગલાં ભરે છે એટલે કે સ્કૂલમાંથી કાઢી નાખવામાં આવે છે હવે સ્કૂલમાંથી કાઢી નાખવામાં આવતા એનું વર્ષ અને એનું જે ભણતર છે એ બગડવા બગડશે એવું અંગ્રેજો માને છે એટલે એને સ્કૂલમાંથી કાઢી નાખે છે તો પરિણામે ભારતના લોકો જે શું કરે છે તો કે વૈકલ્પિક શિક્ષણ તરીકે રાષ્ટ્રીય શાળાઓ શરૂ કરે છે એટલે કે ભારતમાં લોકો જે છે તે પોતાની શાળાઓ છે તે શરૂ કરે છે એના માટે ઈસવીસન ઓગણીસો ને સાતમાં પચીસ માધ્યમિક શાળા અને ત્રણસો રાષ્ટ્રીય પ્રાથમિક શાળા છે તે શરૂ કરવામાં આવી હતી બંગભંગનું આંદોલન છે આપણે જોયું કે ઓગણીસો ને પાંચમાં શરૂ થયું હતું અને બે વર્ષ પછી એટલે કે ઓગણીસો ને સાતમાં ભારતની અંદર પચીસ માધ્યમિક શાળાઓ અને ત્રણસો પ્રાથમિક શાળાઓ છે તે શરૂ કરવામાં આવી હતી ત્યારબાદ રવિન્દ્રનાથ ટાગોર છે એને ઈસવીસન ઓગણીસો ને એકમાં શાંતિ નિકેતનમાં વિશ્વ ભારતી વિશ્વ વિદ્યાલય છે તે શરૂ કર્યું હતું જ્યારે બંગભંગના આંદોલન શરૂ પણ નહોતું થયું ત્યારે એ સમયમાં ભારતના લો જે વિદ્યાર્થીઓ છે બાળકો છે એને સાચું શિક્ષણ મળી રહે એટલા માટે ઓગણીસોને એકમાં જે રવિન્દ્રનાથ ટાગોર છે તે શાંતિ નિકેતનમાં ભારતી વિદ્યાલય શરૂ કરે છે અને જ્યારે આ અંગ્રેજો છે તે શાળા કોલેજોમાંથી વિદ્યાર્થીઓને બળતરફ કરે છે ત્યારે આ શાંતિ નિકેતનની જે ભારતી વિદ્યાલય છે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે તેને સામેલ કરવામાં આવે છે તો આમ આવા બધા પગલાંને લીધે અંગ્રેજ સરકાર જે છે ત્યાં બંગભંગનું આંદોલન છે એ તોડી પાડવામાં નિષ્ફળ રહી એ ભાગલા પાડી શકી નહીં એને ભાગલા પાડ્યા એ એને પાછા ખેંચવા પડ્યા તો આવી રીતે ઓગણીસો ને પાંચમાં ભાગલા પાડ્યા હતા અને ઈસવીસન ઓગણીસો ને અગિયારમાં અંગ્રેજ સરકાર છે તે બંગાળના ભાગલા રદ કરે છે એટલે એને રદ કરે છે એટલે બાતલ કરી દે છે એ જે ભાગલા પાડ્યા હતા એને કેન્સલ કરી દે છે આમ બંગાળની પ્રજા છે એનો શાંત અને અહિંસક માર્ગે મેળવેલો આ એક યાદગાર અને ઐતિહાસિક વિજય હતો એમાં કોઈ પણ પ્રકારની હિંસા કરવામાં નહોતી આવી હતી અને ઝઘડા પણ કરવામાં આવ્યા નહોતા માત્ર ભારતના લોકો શું કરતા હતા તો કે પોતાના દેશમાં જે સ્વદેશી વસ્તુ છે એનો વેપાર કરતા હતા વિદેશી માલનો બહિષ્કાર કરતા હતા અને રાષ્ટ્રીય શાળા કોલેજો શરૂ કરીને એમાં શિક્ષણ મેળવતા હતા તો આવી રીતે શાંતિ અને અહિંસાના માર્ગે જે બંગાળના લોકો જે છે એને વિજય મળે છે તો આવી રીતે જે બંગભંગનું આંદોલન છે એ કેન્સલ થાય છે અને એ જેને એને રદ કરવામાં આવે છે હવે ખાલી જાણવા માટે છે કે જે રવિન્દ્રનાથ ટાગોર જે છે એને વિશ્વ વિદ્યાલય વિશ્વ ભારતી વિદ્યાલય શરૂ કરેલી ઈસવીસન ઓગણીસો ને એકમાં એ ઈસવીસન ઓગણીસો ને એકાવનમાં કેન્દ્રીય વિશ્વ ભારતી વિશ્વવિદ્યાલયનો દરજ્જો મળે છે એટલે આને જે આંદોલનમાં એને જે મુખ્ય ભૂમિકા ભજવી હતી એના કારણે ઈસવીસન ઓગણીસો ને એકાવનમાં જ્યારે ભારત આઝાદ થઈ જાય છે અને એનું બંધારણ બની જાય છે ત્યાર પછી ઈસવીસન ઓગણીસો ને એકાવનમાં તેને કેન્દ્રીય વિશ્વ ભારતી વિશ્વવિદ્યાલયનો દરજ્જો મળે છે અને આ જે વિદ્યાલય છે એમાં વિદ્યાર્થીઓને સ્વાવલંબી અને જીવન નિર્વાહના પાઠ શીખવવામાં આવે છે